नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ छू साइबर स्टेट मेडिकल यूनिवर्सिटी में मेरी साथ गुजराती विद्यार्थियों जो है ऑलमोस्ट आप पहला भी डिस्कशन करी तरह विद्यार्थियों साथ हमारी साथ चार विद्यार्थी गुजराती विद्यार्थी है डॉक्टर प्लस एजुकेशन द्वारा साइबर स्टेट मेडिकल यूनिवर्सिटी में फर्स्ट ईयर में MBBS में अभ्यास करें तो आप विषय डिटेल में महत्ति लैसु तो शुरू हूँ जलशंती छूँ और हाल हूँ सूरत में रहू અમને ટેક ઓફ થી અમારી ફ્લાઇટ પછી અમે ઉતર્યા તો મને જણાવો મિત્રો કે અત્યાર સુધીનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ડોક્ટર પ્લસ સાથે તમે જ્યારે એડમિશન લીધું ફર્સ્ટ યરમાં જ્યારે સ્પેર્સ પછી નીટની એક્ઝામ આપી ત્યારે ઘણા બધા કન્ફ્યુઝન હોય કે એટલામાં કેટલા સ્કોર ના જાય તમારું MBBSનું સ્વપ્ન છે ડૉક્ટર બનવાનું ડૉક્ટર બની શકશો કે નહીં તો કેવો એક્સપિરિયન્સ રહ્યો ડૉક્ટર પ્લસ સાથે અને તમે જે યુનિવર્સિટી જે તમે પસંદ કરી તમને કેવી લાગી અહીંયા આવી પહેલાં તો ઘણા બધા પ્રશ્નો હતા કે કઈ યુનિવર્સિટીમાં જાઉં ક્યાં જાઉં કયા કન્ટ્રીમાં જાઉં ઘણી બધી કન્સલ્ટન્ટ સાથે સંપર્ક કર્યો છેલ્લે ડૉક્ટર પ્લસ નામ સાહેબ કોન્ટેક્ટ કર્યો ત્યારે મળ્યું સારું એવું નામ હતું ત્યારે પહેલી વાર હું વિઝિટ કરવા ગયો ત્યારે એકલો આવ્યો હતો ત્યાં સરે બધી ડિટેલ આપી પછી બીજા બે દિવસ પછી પપ્પા સાથે આવ્યો ત્યારે બધો સરે બધું જણાવ્યું અને કમ્પ્લીટ બધી માહિતી આપી અને યુનિવર્સિટી વિશે જણાવ્યું અને કહ્યું કે આ કન્ટ્રીમાં જવું આ રીતે યુનિવર્સિટી લેવી અને આ રીતે અભ્યાસ કરવો અને કઈ રીતે કરવું બધું વિકાસ તમે મને એ જણાવો કે જે રીતે હૃદય વર્તી કે ભાઈ તમે એડમિશન પ્રોસેસ ઇમિગ્રેશન આ વિઝાની પ્રોસેસ ડિપાર્ચર અહીં આવીને તો હોસ્ટેલમાં સ્ટે કરો આ બધી જે તમારા સ્ટાર્ટિંગમાં જે તમારા પ્રશ્નો તમારે જે આજ પણ યાદ છે તમારા પપ્પાએ ઘણા બધા પૂછ્યા તો એ બધું જોતા તમને અત્યારે કેટલી પ્રોસેસ મૂકી લાગેલી છે બધી જ પ્રોસેસ વર્કથી લાગી છે પહેલે તો અમે જોયું કે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી છે ઘણી કન્ટ્રી હતી જેમ કે યુક્રેન બેલારૂસ રશિયા ત્યારે એવું હતું કે યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે એવું હતું કે જવું કે નહીં જવું પછી વિચાર્યું પછી અમે ડૉક્ટર પ્લસની લીધી મળ્યા અમે પછી અમે સિલેક્ટ કર્યું રશિયામાં ઘણી એવી યુનિવર્સિટી હતી જેમ કે સાયબેરિયન છે સમારા છે એ ઘણી બધી હતી અને જોઈ કઈ સિલેક્ટ કરવી ત્યારે અમે ડૉક્ટર પ્લસે અમને સહાય કરી હતી એમાં કઈ સિલેક્ટ કરી છે ત્યારે અમે સાયબેરિયન જોઈ હતી પછી એમાં ઘણી બધી પ્રોસેસ આવતી હતી વિઝા પ્રોસેસ ઇન્વિટેશન પ્રોસેસ એ બધી જ પ્રોસેસમાં ડૉક્ટર પ્લસે સહાય કરેલી એમાં અચ્છા તો મતલબ કોઈ પણ વસ્તુ એવી હતી તમારે એવા એક્સપિરિયન્સ થયા કે તમને દોડાદોડી કરાવેલી બધું જ ડૉક્ટર પ્લસ આપણે સાયમા પાસે જાણીએ કે સાયમા ઓલમોસ્ટ 2 વર્ષથી મારા સાથે કોન્ટેક્ટમાં હતી અને એના ફાધર બી ઓમનથી મારી સાથે ટચમાં હતા અને એણે ત્યાંથી પણ એડમિશન કરાવેલું સાયમા ફર્સ્ટ ઇયરની આપણે વાત કરીએ તો નીટમાં ઓછો સ્કોર આવ્યો હતો એટલે તારું જે સપનું હતું ડૉક્ટર બનવાનું એ 1 વર્ષ તો એકદમ સ્કીપ જ કરવું પડે અને બીજા વર્ષે ફરીથી તમારો કોન્ટેક્ટ કર્યો અને ત્યાં પછીના એક્સપિરિયન્સ કેવા રહ્યા છે ડૉક્ટર પ્લસ સાથેના મારા બધા એક્સપિરિયન્સ સારા એ રહ્યા છે મેં સ્ટાર્ટિંગથી લઈને બહુ કન્ફ્યુઝ હતી કે હું શું કરું હું શું ન કરું પણ મેં જ્યારે તમારી સાથે કોન્ટેક્ટ કર્યો પપ્પાએ કોન્ટેક્ટ કર્યો અને ડૉક્ટર પ્લસ એક ટ્રસ્ટવર્થી છે તો અને ખાસ તો મને જણાવો કે એઝ અ ગર્લ્સ સૌથી મેઇન પ્રશ્ન હોય ગર્લ્સનો બોયઝ માટે જનરલી મોકલવાનું બહુ ટેન્શન નથી હોતું પણ ગર્લ્સ તરીકે તમે તમે કોઈ આપણે ક્રિશાને પૂછીએ હોસ્ટેલની અંદર તમને સિનિયરો તરફથી શું સપોર્ટ મળે છે મિત્ર સર્કલથી સપોર્ટ શું મળે છે
હોસ્ટેલમાં બધા કરતા સારા સિનિયર છે એટલે મતલબ કે પેલા આવ્યું હતું કે રેગિંગ નો એવો કોઈ ઇશ્યુ જ નથી આયા ઇન્ડિયામાં જનરલી આ પ્રશ્ન હોય છે કે ત્યાં રેગિંગ થતું હોય છે કે ઓલમોસ્ટ વિદેશમાં જો રશિયામાં તો આવી કોઈ પ્રોબ્લેમ તમને ફેસ થાય બિલકુલ નહીં અહીંયા જે સિનિયર છે બધા મતલબ સ્ટડીમાં બહુ હેલ્પ કરે બધા બહુ સપોર્ટિવ છે અચ્છા અત્યારે તમે હોસ્ટેલમાં રહો છો અને ફર્સ્ટ ઇયરમાં અત્યારે મેસ આપણી પાસે અવેલેબલ નથી એટલે તમે જાતે બનાવો છો તો કેવી રીતે પ્રોબ્લેમ ફેસ થાય છે મતલબ બધી જ વસ્તુ તમને અહીંયા ઓલમોસ્ટ આપણે બધા ગુજરાતી વેજીટેરિયન પ્યોર તો એ દરમિયાન આપણે વેજીટેરિયન ફૂડ બનાવવા માટે કેવી પ્રોબ્લેમ થાય છે તો પ્રોબ્લેમ થાય છે કે નથી થતી બધી વસ્તુ આજુબાજુ મળી ના એવી કોઈ પ્રોબ્લેમ તો નથી થતી મતલબ કે અહીંયા બધી વસ્તુ વેજ બનાવવા માટે બધી વસ્તુ મળી રહી છે અને અમે બધા ફ્રેન્ડ સાથે મળીને જમવાનું બનાવે છે કોઈ પ્રોબ્લેમ નથી અચ્છા મેઇન પ્રશ્ન આપણે રુદ્ર પૂછીએ કે રશિયામાં એમબીબીએસ હમણાં પરિસ્થિતિ આપણે જીઓ પોલિટિકલ પરિસ્થિતિ જોઈએ તો રશિયન કોન્ફ્લિક્ટ યુક્રેન સાથે આ બધા પ્રશ્નો બહુ મગજમાં અસર કરતા હોય વિદ્યાર્થી વાલીઓ અને બધા ચિંતા કરતા હોય કે રશિયા સિલેક્ટ કરવું કે ના કરવું જોઈએ નો ડાઉટ રશિયા એક એમબીબીએસ માટેનો સારો ઓપ્શન છે પણ આ પરિસ્થિતિને લીધે ઘણી વાર પેરેન્ટ્સ અચકાતા હોય અને કોઈક અલગ ડિસિઝન લઈ લેતા હોય તો આપણે વિદ્યાર્થીઓ પાસે જાણીએ કે ઓલમોસ્ટ 7-8 મહિનાથી રશિયામાં સ્ટડી કરે છે તમને એવું કોઈ એટમોસ્ફિયર ફીલ થાય છે નોર્મલ પબ્લિક કેવું લાઈફ જીવે છે સ્ટાર્ટિંગમાં જ્યારે બધા વાત કરતા ત્યારે લાગતું હતું કે વોર મિલ જાવ થશે આમ થશે જ્યારે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો એકદમ શાંતિનો માહોલ છે અહીંયા બધા શાંતિથી જીવે છે અને પોતપોતાની રીતે આમ કામ કરે છે કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જે આમ નુકસાન પહોંચાડે આમ બધું જ આમ સારી રીતે છે આમ બધા શાંતિથી રહી ગયા છે મને અત્યારે એ જણાવો કે આપણે ફર્સ્ટ ઇયરમાં જે ડૉક્ટર પ્લસ આપણે પ્રી મેડિકલના કોચિંગ કરાવે છે એ મારે ચાલુ રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ એનાથી શું ફાયદો થાય અથવા ગેરફાયદો પ્રી મેડિકલ એટલે ઘણો બધો ફાયદો થયો છે જેમ કે મારા ફર્સ્ટ ઇયરમાં એનાટોમી સબ્જેક્ટ આવે એના લીધે આમ અડધો ઉપર કોર્સ તો ત્યાં પૂરો થઈ ગયો અને થોડો અહીંયા થોડુંક આમ હેલ્પફુલ થયું અહીંયા એટલે આમ ચાલુ રાખે 2 મહિના જેવો કોર્સ કર્યો તો અમે એટલે ખૂબ જ હેલ્પફુલ થયું છે એક તો આપણે ગુજરાતી મીડિયમમાંથી બિલોંગ કરીએ છીએ તો એક ડિફિકલ્ટી આવતી હોય કે ઇંગ્લિશમાં કેમ થશે કેમ મિસ થાય બટ જે અમે પ્રી મેડિકલનો કોર્સ કરેલો એથી ઘણી સહાય થઈ છે કે 50% મેડિકલ કોર્સ અમારો એનાટોમીનો પૂરો થઈ ગયો ઇન્ડિયામાં મતલબ ઇન્ડિયામાં ડોક્ટર કોર્સ દ્વારા જે આપણે ડોક્ટર્સ પણ આવે અને ઇંગ્લિશમાં જે તમને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરાવતા હતા ઇંગ્લિશ લેંગ્વેજના એનાથી શું ફાયદો થાય છે એમ કે ઇંગ્લિશ તો સ્પીક સારું છે તો મારે સ્ટડી સારી રીતે થઈ છે અને એ કંઈ પ્રોબ્લેમ આવે છે અને ભણવા સિવાય બીજો કોઈ ફાયદો દેખાણો તમને પ્રી મેડિકલથી વિદ્યાર્થીઓ પાસે આપણે જાણીએ ઓલમોસ્ટ અત્યારે 6 મહિના અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે અને એ લોકો હાલ જણાવે છે જ્યારે ઇન્કવાયરી કરવા માટે આવે ત્યારે સિંગલ વિદ્યાર્થીઓ છે તે ગ્રુપની ચિંતા હોય છે પેરેન્ટ્સને પણ ચિંતા હોય છે કે મારે વિદ્યાર્થી મારા બાળક સાથે ત્યાં વિદેશમાં કોણ ભણવા જશે તો પ્રી મેડિકલ કોચિંગ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ જે આપણે કરાવતા હતા એનાથી આ ફાયદો થાય છે કે લોકોનું ગ્રુપ બની ગયું છે વિદ્યાર્થીઓ જ્યારે ડિપાર્ચર કરતા હોય ત્યારે ઓલમોસ્ટ એ બધા એકબીજા સાથે સારા એવા બોન્ડિંગમાં આવે હવે આપણે એ વાત કરીએ કે સાયબર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વિશે વાત કરીએ તો સાયબર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વિશેમાં થોડું જણાવો કે એનું સ્ટડી કેવું છે એનું એના પ્રોફેસર્સ એનો સ્ટાફ તે તમને કેવા હેલ્પ થાય છે સાયબર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી બહુ સ્ટ્રીક્ટ યુનિવર્સિટી છે અગર તમે એમ ચાહો છો કે અહીંયા આવીને એમ જ પાસ થઈ જશો કે ક્લાસ ના અટેન્ડ કરશો તો થઈ જશો એવું નથી અહીંયા બધું કરવું પડે છે અને બધા અમારા ફેકલ્ટી છે બહુ સારા છે હેલ્પફુલ છે અને તમે એમને એક્સ્ટ્રા બી ટાઈમ લેવસો એમનો તો બી તમને મતલબ ઘણી બધું આપણે સાંભળવા પડતું હોય કે યુનિવર્સિટીમાં ભણવા ના જઈએ તો બી ચાલે લેક્ચર બંધ પાડો તો ચાલે એવું તમારી યુનિવર્સિટીમાં કેવું એવું જો સાયબર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસે જાણીએ કે ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જેમાં તમે ક્લાસ કરો ના ભરો લેક્ચરમાં વ્યવસ્થિત જાઓ કે ના જાઓ સાયબર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં કમ્પલસરી પ્રેઝન્ટ જરૂરી છે અને સાથે સાથે તમારું જે ડૉક્ટર બનવાનું સપનું છે એ આવી યુનિવર્સિટી સક્સેસફુલી રન કરી શકે અને તમામ સાકાર કરી શકે સ્ટ્રોંગ સિટી વિશે જણાવો કેમકે સાયબિરિયન રિજનમાં જે ઠંડીનું વાતાવરણ બહુ જ છે તમે ગૂગલ પર સર્ચ કરો તો થોડુંક ઠંડીનું વાતાવરણ પણ એ દરમિયાન આપણે એઝ અ વાઇસ વર્ષા વાત કરીએ તો સ્ટડી માટે બેસ્ટ છે તો એટમોસ્ફિયર બાબતથી તમને શું ફીલ થાય છે કેમ કે બહાર જે ઠંડીનું વાતાવરણ હાલ બરફ પડે છે બરાબર તો અત્યારે અહીંયા શું ફિલિંગ આવે છે એ પેરેન્ટ્સને જણાવો જેથી કરીને જે પ્રશ્ન હોય વાલીનો
પેરેન્ટ્સનો એક જ પ્રશ્ન હોય કે ઠંડી છે ઠંડી છે, તમે એના માટે જણાવો. તમે જણાવો ઠંડી તો બહાર છે, બાકી યુનિવર્સિટી હોસ્ટેલ બધે હીટર છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ નોર્મલી કોઈ જોતની ચિંતા નથી. હું વિદ્યાર્થી મિત્રો જે વિચારે છે ભવિષ્યમાં, વાલી મિત્રો વિચારે છે, એના માટે ખાસ જણાવીશ કે એટમોસ્ફિયરને લઈને તમારા બાળકનું ભવિષ્ય ના બગાડો. સારી યુનિવર્સિટી તમને જો રશિયામાં મળતી હોય તો બેસ્ટ યુનિવર્સિટી છે સાઇબિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. સાઇબિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ઇંગ્લિશ મીડિયમ કે રશિયનમાં ફૂલ ઇંગ્લિશ મીડિયમ, ડોક્ટર બધો સ્ટાફ તમને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવે. હોસ્ટેલની અંદર કઈ ફેસિલિટીઝ? હોસ્ટેલમાં એક તો બધી જ રૂમ સારી, એક રૂમમાં અરાઉન્ડ ચાર રહેતા હોય ને, કોઈ રૂમમાં બબે હોય છે, મોટી રૂમ હોય તો બે, નાની રૂમ હોય તો બે હોય, મોટી રૂમ હોય તો આ અંદર અલગ અલગ ફેસિલિટી જેવી કે ગરમ પાણી, આ બધી ફેસિલિટી. ગરમ પાણી, ઠંડુ પાણી 24 કલાક ચાલે છે. હીટિંગ સિસ્ટમ? હીટિંગ સિસ્ટમ મતલબ કે તમે બહાર તો ઠંડી હોય છે, બાકી અંદર તો બધી હીટર હોય. લોન્ડ્રી માટેની શું વ્યવસ્થા? લોન્ડ્રીમાં નીચે બે વોશિંગ મશીન છે, ઉપર બે વોશિંગ મશીન છે. અચ્છા, ગર્લ્સ માટે સેપરેટ છે કે કેવું છે? ગર્લ્સ માટે સેપરેટ વોશરૂમ, બાથરૂમ બધું વ્યવસ્થિત અને હાઇજેનિક બી બહુ સારું છે. ઓકે, અને મેસની વાત કરીએ તો મેસમાં તમે જાતે બનાવો છો તો કિચનની બી ફેસિલિટીઝ સારી છે? ઓકે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે, વાલીઓને પ્રશ્નો હોય છે કે ભાઈ બજેટનો પ્રોબ્લેમ હોતો હોય છે, કે ઇન્ડિયામાંથી જ્યારે રશિયામાં MBBS કરવામાં આવે ઓલમોસ્ટ 25-30 લાખનું બજેટ હોય છે, તો એમાં લોનની બી વ્યવસ્થા હોય છે? ડોક ગુજરાતમાં જો વિદ્યાર્થી કોઈ હોય તો લોનની વ્યવસ્થા હોય તો આપણે વિદ્યાર્થી પાસે જાણીએ કે તમને જે લોનની વ્યવસ્થા જે કરી આપવામાં આવી છે કઈ કોઈ સંસ્થા થઈ રહી છે? સરકાર આપે છે 15 લાખની, જેમાં લોનની સંપૂર્ણ પ્રોસેસ ડોક્ટર પ્લસ કરી આપે છે. ઓકે, એમાં ફ્રી ઓફ કોસ્ટ છે, કંઈ બી ખર્ચો નથી થતો. ઓકે, અને ડૉક્ટર પ્લસે જે તમને સ્ટ્રક્ચર આપવામાં આવેલું, ફી સ્ટ્રક્ચર ઘણીવાર બધું જાણવા મળતું હોય છે કે જે સ્ટ્રક્ચર તમને આપવામાં આવે છે, અહીંયા તમે ભણવા આવો ત્યાં દરમિયાન બહુ વધારો અલગ અલગ પ્રકારના હિડન ચાર્જીસ હોય છે, તો શું ડૉક્ટર પ્લસ દ્વારા તમને એવો કોઈ હિડન ચાર્જીસ તમને અનુભવ થયા છે? ના, એવું તો નથી, જેટલા ચાર્જીસ જે લખ્યા હતા એ બધા એ પ્રમાણે થયા છે અને એક્સ્ટ્રા કોઈ પણ ખર્ચો નથી. ઓકે, તમે હમણાં ઓલમોસ્ટ તમારું વર્ષ ફિનિશ થશે, તમારે એક્સ્ટ્રા કોઈ પણ જગ્યાએ કોઈ બી પૈસા ચૂકવવાના આવ્યા છે? ના, એક પણ એક્સ્ટ્રા ખર્ચો નથી. તો ભવિષ્યમાં જે આવનારા વિદ્યાર્થીઓ છે એને તમે શું મેસેજ આપવા માગશો? તમે સૌથી પહેલાં તમને બેસ્ટ શિક્ષણ અહીં આપવામાં આવશે, એટલે તમે બેસ્ટ સંસ્થાને આમ ચૂઝ કરો, એ પ્રમાણે તમને ગાઈડન્સ આપશે અને એ પ્રમાણે તમે ડૉક્ટર બસ દ્વારા અહીંયા આવીને કમ્પ્લીટ MBBSનું ડિગ્રી મેળવીને જશો અહીંયાથી. જો તમે બહારથી MBBS કરવા માગતા હોવ છો તો તમે ડૉક્ટર પ્લસની જરૂર મુલાકાત લેજો, જે સારી એવી સંસ્થા છે, જે સુરતમાં સારી એવી સંસ્થા છે, જે બેસ્ટ કન્સલ્ટ કરશે તમને. તમારે કોઈ પણ યુનિવર્સિટી સિલેક્ટ કરવી છે તો તેમાં સારી એવી સહાય કરશે. તો જોયું આપણે આજે ગુજરાતી વિદ્યાર્થીઓના બધે આપણે એન્ડ મંતવ્ય લીધા છે અને આ વિદ્યાર્થીઓ પાસે આપણે અભિપ્રાય લીધા છે કે જે અહીંયા ઓલમોસ્ટ ડૉક્ટર પ્લસ સંસ્થા દ્વારા જે વિદ્યાર્થીઓ સાઇબિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં આવેલા છે એના આપણે અભિપ્રાય લીધેલા છે. કોઈપણ જાતની ભવિષ્યમાં કોઈપણ જાતનું તમારે ઇન્કવાયરી હોય, કોઈપણ જાતનું એડમિશન બાબતની કોઈ બી ઇન્કવાયરી હોય તો એકવાર ડૉક્ટર પ્લસનો સંપર્ક જરૂર કરો. ડૉક્ટર પ્લસ હર હંમેશ તમારી બધી જ મદદ કરશે 24/7. અમારો સ્ટાફ તમને બધી જ ગાઈડલાઇન્સ આપશે અને વ્યવસ્થિત જે તમારા બજેટને અનુકૂળ યુનિવર્સિટી તમને પ્રોવાઈડ કરશે. તો ટિલ ધેન આપણે નેક્સ્ટ વિડીયો માટે કોઈ બી વિદ્યાર્થીઓને જે બી કંઈ સજેશન હોય આ વિડીયોમાં, કોઈ બી સજેશન લાગતા હોય તો તમને કોમેન્ટમાં મૂકી શકે છે. તે દરમિયાન થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.